વિષય ગણિત ધોરણ 4 બધા વિદ્યાર્થીઓને ખાસ સૂચના છે કે તેઓ એરફોન લગાડીને સાંભળે જેથી તેને સરખું સમજાઈ શકે અને સરખું સાંભળી શકે. હવે આપણે આવડે ગણિત સ્વાધ્યાય પોથીમાં જોઈએ તો પ્રકરણ નંબર 5 છે દુનિયા જોવાનો રસ્તો. તો હવે આપણે એમાં આકાર આપેલા છે જે આપણે ધોરણ 3માં શીખી ગયેલા, એવી જ રીતે આપણે અહીંયા જુદા જુદા આકાર આપેલા છે. હવે એને આપણે કઈ બાજુથી જોઈએ તો આપણે કેવું દેખાય એ આપણે આમાં સમજવાનું છે. આપણી પાસે આજુબાજુમાં ઘણી વસ્તુ પડી હોય તો આપણે એમાં જોઈએ તો એ આપણે બાજુમાંથી જોવાથી અલગ દેખાતી હોય, પાસેથી જોવાથી અલગ દેખાતી હોય. તો એવી વસ્તુને તમારા ઘરમાં હોય તો એનું નિરીક્ષણ કરવાનું છે અને અહીંયા જોવાનું છે કે બાજુએથી જોતાં તે વસ્તુ કેવી લાગે અને ઉપરથી જોતાં કેવી લાગે. તો એના આપણે અહીંયા જોડકા જોડવાના છે. તો આ છે એને આપણે બાજુએથી જોઈએ તો આવી દેખાય અને ઉપરથી જોતાં કેવી દેખાય તો કે એ આવી દેખાશે. એવી રીતે બધાએ તમારે કઈ વસ્તુ જોતાં કેવી દેખાય એ તમારે જોડકા જોડવાના છે. એના પછીનું છે તો એમાં છે કે નીચેની વસ્તુઓ બાજુએથી જોતાં અને ઉપરથી જોતાં કેવી દેખાશે તે દોરો. તો હવે એક ચમચી છે તો એ બાજુમાંથી જોતાં તમને આવી દેખાય, પરંતુ એને ઉપરથી જોવો તો એ ચમચી આવી દેખાશે. એના પછી છે પેન્સિલ, તો પેન્સિલ ઉપરથી જોતાં બાજુએથી જોતાં આવી દેખાશે અને ઉપરથી જોતાં આવી દેખાશે. તો તમારી પાસે જે વસ્તુ હોય એને તમારે નિરીક્ષણ કરી જોઈ અને પછી આમાં લખવાનું છે કે એ વસ્તુ આપણે કેવી દેખાય. અને આપણા અહીંયા નામ આપેલા છે તો એ જ વસ્તુ જોઈ અને દોરજો. એના પછીનું છે પાના નંબર 59 ઉપર કે એક વર્ગખંડમાં ઉપરથી જોતાં નીચે દર્શાવ્યા મુજબ દેખાય છે. તો તેમાં તીર કરેલા ભાગને ખાલી ખાનામાં વર્ગખંડની વસ્તુઓ લખો. તો આપણે વર્ગખંડ એટલે કે આપણો ક્લાસરૂમ આપણે આપેલો છે તો એમાં આપણે આમાં જોઈએ તો આપણે કઈ કઈ વસ્તુ દેખાય છે તો કે બ્લેકબોર્ડ, ચેર, ટેબલ અને બેન્ચ. હવે અહીંયા આપણે 4 જગ્યા દેખાય છે તો કે આ બારી હશે, અહીંયાથી ક્લાસમાં આવવાનું હોય એટલે દરવાજો, એવી રીતે. તો એને આપણે નામ આપવાના છે તો કે અહીંયા શું હશે તો કે બારી, અહીંયા પણ બારી, અહીંયા હશે દરવાજો, આ ટેબલ, બ્લેકબોર્ડ અને અહીંયા બારી. તો એમાં આપણે નામ નિર્દેશ કરવાનું છે. એના પછીનું છે કે નીચે આપેલી વસ્તુમાં છેડેથી જોતાં મોટી દેખાય જ્યારે બીજા છેડેથી જોતાં સાંકડી અને નાની દેખાય છે કેમ. તો આપણે ઘણી વસ્તુને જોઈએ તો આપણે અહીંયા આપણા પાસેથી આમ આગે જોતા હોય તો એ વસ્તુ આપણે નાની દેખાતી હોય. જાણે કે રેલવે ટ્રેક, તો આપણે એ જોયા હોય તો આપણે આઘા હોય તો આપણે એમ દેખાય કે એ તો નાના થતા જાય છે, પરંતુ આપણે એની નજીક જઈએ ત્યારે આપણે ખબર પડે કે એની પહોળાઈ સરખી જ છે, બરાબર. તો એ આપણે જોવાનું છે. એના પછીનું છે કે નીચે કયા ચિત્રમાં વાટકા ઊંધા મૂક્યા છે. તો હવે આપણે ચિત્ર દેખાય છે તેમ બધા ચિત્રમાં આપણે સરખું જ દેખાય છે. તો એકવાર આપણે નિરીક્ષણ કરવાનું કે કયો વાટકા બધા ઊંધા જ છે. તો એમાં 2 નંબરની આકૃતિ છે એમાં બધા જ વાટકા ઊંધા મૂકેલા છે. હવે એના પછી છે કે નીચેની વસ્તુ ઉપરથી બાજુએથી જોતાં કેવી દેખાશે તેના આધારે જોડી બનાવો. તો હવે પહેલી અને ત્રીજી એ બંનેની જોડી બનશે તો કે બાજુમાંથી જોઈએ તો કેવી લાગે અને આગેથી જોઈએ તો કેવી લાગે એની વસ્તુની જોડી બનાવવાની છે. એના પછી છે કે એક જૂતાને બાજુએથી જોતાં સામેથી જોતાં કેવું દેખાશે તે દોરો. તો હવે આપણે આપણું શૂઝ એટલે કે બૂટ આપણી પાસે રાખવાનું. તો આપણે કેવું દેખાય, સામેથી કેવું દેખાય અને બાજુમાંથી કેવું દેખાય એ તમારે જોઈ જેવું દેખાય એવું આપણે અહીંયા દોરવાનું છે. એના પછી છે કે નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નોનો જવાબ આપો. તો આપણે અહીંયા ચિત્ર દેખાડેલું છે તો એમાં છે ગપુનું ઘર, મીઠાઈની દુકાન, અહીંયા એ ડી સી બી, એવી રીતે એ બી સી ડી એવી રીતે આપણે આપેલા છે. તો હવે એના ઉપરથી આપણે પ્રશ્ન પૂછેલા છે તો એના આપણે જવાબ આપશું. તો કે કયો દરવાજો મીઠાઈની દુકાનથી સૌથી નજીક છે. તો આ મીઠાઈની દુકાન છે એનાથી નજીક કયો થાય તો કે એ. તો અહીંયા શું આવશે જવાબ તો કે દરવાજો એ. એના પછીનો પ્રશ્ન છે કે કયો દરવાજો ગપુના ઘરથી સૌથી નજીક છે. તો ગપુનું ઘર અહીંયા છે એના ઘરથી નજીક કયો દરવાજો થશે તો કે સી. તો જવાબ આવશે દરવાજો સી. એના પછી છે જો તમે દરવાજા બી પરથી પ્રવેશ કરો તો પાટલી તમારી કઈ બાજુ હશે. તો જવાબ આવશે એ ડાબી બાજુ. એના પછી છે જ્યારે સુહાની બાગમાં આવી ત્યારે ફૂલોની ક્યારીમાં તેમની જમણી બાજુ હતી તેણે કયા દરવાજાથી આવી હશે. તો એ અહીંયા ડી માંથી આવી હોય તો એને બગીચો અહીંયા મળે એટલે એનો જવાબ આવશે ડી. એના પછી છે કે જો દરવાજા સીથી પ્રવેશ કરો તો તમારી સાસુ નજીક આવશે એટલે કે
સી પાસે આપણે જઈએ તો આપણે શું નજીક આવે તો કે ચિત્તવો શિશો નજીક આવશે. એના પછીનું છે જો તમે દરવાજા એથી પ્રવેશ કરો તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુ હશે તો કે જમણી બાજુ. એના પછી છે જો તમે દરવાજા ડીથી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક કઈ વસ્તુ હશે તો કે ડીની બાજુમાં શું છે તો કે ફૂલોની ક્યારી. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો એમાં છે કે નકશાન ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. આપણે હમણાં જે રીતે જવાબ આપ્યા એમ જ જવાબ આપેલા આપવાના છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ નરેનનું ઘર દેખાય છે, એના પછી પાર્ક આવે, ત્યાંથી પુલ આવે, પછી દૂધની દુકાન અને નેહાનું ઘર, આટલી વસ્તુ આવે છે. તો આમાંથી આપણે પ્રશ્ન પૂછાયેલા છે તો આપણે પ્રશ્ન જોશું તો કે નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો સમજાવો. તો આપણે હવે નેહાના ઘરે જવું હોય નરેનના ઘરેથી તો આપણે કેટલું જાય તો નેહાનું ઘર અહીંયા છે, પછી દૂધની દુકાન, પછી પુલ, પુલ એના પછી પાર્ક, પાર્ક પછી આવશે નરેનનું ઘર. એના પછી છે કે નરેનના ઘરેથી નેહાના ઘરે જવાનો રસ્તો બતાવો. તો કે નરેનના ઘરેથી નેહાના ઘરે જવું હોય તો પહેલાં પાર્ક, પછી પુલ ઉપર ના જવું હોય તો એને નીચેનો રસ્તો જાય છે, ત્યાંથી દૂધની દુકાન અને નેહાનું ઘર. એના પછી છે કે ચિત્ર પ્રમાણે જવાબ આપો. તો કે આ પર્સની બોક્સની વસ્તુ જેવી વસ્તુ શું છે તો કે આ બોક્સ જેવી વસ્તુ શું છે તો કે આપણે અહીં દેખાય છે ચિત્ર તો આપણે આવું ચિત્ર કે સાપ સીડીમાં આપણે પાસો રમતા હોય તો એમાં આવું ચિત્ર આવે છે. તો કે આ બોક્સ જેવી વસ્તુ શું છે તો કે પાસો. બોક્સ પાંચની સામેની બાજુ કયો અંક હશે તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા એક બે ત્રણ એવી રીતે, તો એ પાંચની સામે કયો અંક આવશે તો કે બે. બોક્સની સૌથી નીચે કયો અંક હશે તો કે છ. જો ગેબલી કેડી ફરી એકવાર ડાબી બાજુએ વળે તો તેને કયો અંક દેખાય. હવે આ એ કીડી છે તો અહીંથી આમ ડાબી બાજુ વળે તો એને કયો અંક દેખાય તો કે એક. હવે નીચેનું છે કે જો પાસારૂપી બોક્સને ખોલવામાં આવે તો તે કેવું દેખાશે. હવે આપણે પાસાને ખોલીએ તો કેવું દેખાશે તો કે એક સૌથી વચ્ચે હોય, પછી બે, પાંચ, ત્રણ ઉપર, ચાર અને છ નીચે આવે, એટલે કેવું દેખાશે તો કે અ જેવું દેખાશે. એના પછી છે કે ચાલો ગૃહ કાર્ય કરીએ પાના નંબર 63 ઉપર. તો એમાં આપણે જોઈએ તો એમાં પણ આપણે એક ચિત્ર આપેલું છે અને એના પરથી પ્રશ્ન પૂછેલા છે તો આપણે પ્રશ્નનો જવાબ દઈશું. તો આપણે પહેલાં ચિત્ર જોઈ લઈએ. તો ચિત્રમાં આપણે શું દેખાય છે, બસ સ્ટોપ, બાગ, માર્કેટ, મંદિર, શાળા, રમતનું મેદાન અને ભોલુનું ઘર. તો એમાં આપણે જોઈએ તો કે બાગની સૌથી નજીક શું છે, બાગની સૌથી નજીક શું આપણે દેખાય છે તો કે બસ સ્ટોપ. પછી ભોલુનું ઘર સૌથી નજીક શું છે, હવે આ ભોલુનું ઘર છે એના ઘરથી આપણે સૌથી નજીક શું થાય તો કે બાગ. શું કામ બાગ, બસ સ્ટોપ પણ નજીક થાય એવું આપણે લાગે ને. તો આપણે ઓપ્શન આપેલા છે માર્કેટ, બાગ કે શાળા, તો એમાંથી આવશે બાગ. મંદિર સૌથી દૂર શું છે, મંદિરથી સૌથી દૂર શું થાય, આ મંદિર છે હવે એનાથી સૌથી દૂર શું થાય તો કે ભોલુનું ઘર. રમતના મેદાનથી સૌથી દૂર શું છે, રમતનું મેદાન અને સૌથી દૂર શું થાય તો કે બસ સ્ટોપ. માર્કેટ કોની વચ્ચે છે, તો માર્કેટ કોની વચ્ચે છે તો કે બાગ અને મંદિર. આ સાઈડ બાગ છે, આ સાઈડ મંદિર છે, વચ્ચે શું છે, માર્કેટ. એના પછીનું છે કે નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના સાચા જવાબ આપો. તો કે શું આપેલું છે આપણે અહીંયા તો કે દવાખાનું, મંદિર, ચર્ચ રોડ, ચર્ચ, કોલેજ, શાળા, ભોલુનું ઘર અને સોનુનું ઘર અને બાગ. તો આપણા અહીં પ્રશ્ન પૂછેલો છે કે કોલેજ સોનુના ઘરની કઈ બાજુ છે તો કે સામેની, પાછળ કે ડાબીની બાજુ. તો આપણે અહીંયા જોઈએ તો આ સોનુનું ઘર છે તો હવે કોલેજ એની ક્યાં છે તો કે સામે છે, તો કે સામેની બાજુ. શાળાની સૌથી નજીક શું છે, હવે આપણે જોઈએ તો શાળા ક્યાં છે તો કે અહીંયા શાળા છે તો એના સૌથી નજીક શું છે તો કે કોલેજ. ચર્ચ સૌથી દૂર શું છે, ચર્ચની દૂર શું થાય તો કે શાળા. મંદિરની બાજુમાં થાય એટલે આવશે જવાબમાં શાળા. મંદિરની સામેની બાજુ શું છે તો કે બાગ. મંદિરની સામેની બાજુ શું છે તો કે બાગ. ચર્ચ કોની વચ્ચે છે તો કે કોલેજ અને દવાખાનાની વચ્ચે ચર્ચ આવેલું છે. સોનુના ઘરની બહાર નીકળીને જમણી બાજુ આગળ વધીએ તો બાજુમાં રવાજતા રસ્તામાં શું આવે. અહીંયાથી આપણે જમણી બાજુ જઈ અને વળીએ તો શું આવે તો કે મંદિર. એના પછી છે સોનુના ઘરની બહાર નીકળી અને ડાબી બાજુએ જોતાં આગળ વધી અને તરત જ ડાબી બાજુએ શું આવશે તો અહીંયાથી આપણે નીકળીને ડાબી બાજુએ જઈએ તો શું આવે, બાગ. હવે
એના પછીનું છે કે ઉપર જોઈને દેડકાને સૌથી ટૂંકો રસ્તો શોધી આપો અને ખોરાક સુધી પહોંચાડો. તો હવે આને આપણે સૌથી ટૂંકો રસ્તો ગોતી આપવાનો છે. તો આમાં તમે જોજો, તમને ટૂંકો રસ્તો જે દેખાય એ લખી અને એને એના ખોરાક સુધી પહોંચાડવાનો છે. એના પછી આપેલું છે કે હરેશ, પરેશ અને નરેશ એ બિંદુથી ચાલવાનું નક્કી કરે તો ત્રણેય અલગ અલગ રસ્તો પસંદ કરે છે. તો બી બિંદુ પહોંચવા સુધીનું અંતર સૌથી વધારે કોનું ગયું હશે? તો આપણે અહીંયા જોઈએ તો કે હરેશનું અંતર આપણે ક્યાં પહોંચવાનું છે? બી બિંદુ સુધી, એટલે કે અહીંયા સુધી. સૌથી વધારે કોનું થાય? તો કે હરેશનું થાય અહીંયા સુધી પહોંચવાનું, કારણ કે એ આમ બાજુ થયો. નરેશનું અંતર સૌથી ઓછું થશે. તો અહીંયા આપણું પ્રકરણ નંબર 5 દુનિયા જોવાનો રસ્તો એ પૂરું થાય છે. તમારે ઘરે બધાને યાદ રાખવાનું છે, વસ્તુ ચિત્રો દોરવાના છે, આનો બધાના જવાબ, પ્રશ્નનો જવાબ તમારે સ્વાપોથીમાં લખવાના છે.